નમસ્તે બાળ મિત્રો, શું વાત છે? આજે ભણવા માટે બધા તૈયાર થઈ ગયા ને? સરસ, ચાલો તો આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. ચાલો, કલરવમાં પાઠ 10 વડદાદા, એમાં તમે શું શું શીખ્યા? કોણ કેસે? કહો જોઈએ મને કોઈ. હા, વડદાદા વિશેની વાર્તા સાંભળી સાંભળી ને પછી બીજું શું શીખ્યા? હા, શબ્દ શીખ્યા. પછી મૂળાક્ષર ફરતે ગોળ કરવાનું, એમાં રંગ પૂરતા શીખ્યા. પછી ડ ઠ ડ અને ઠ મૂળાક્ષર શીખ્યા, બરાબર ને? અને ચામુંડા વિશે ગીત પણ આપણે ગાયું ને. હા, તો આજે આપણે કોષ્ટકમાંથી ફળના નામ શોધવાના છે અને નીચે લખવાના છે, તે પ્રવૃત્તિ આપણે કરીએ. બાળ મિત્રો, જુઓ અહીં સૂચના શું લખી છે કે નીચેના કોષ્ટકમાંથી ફળોના નામ શોધી અને લખો. આ મૂળાક્ષરનું કોષ્ટક આપ્યું છે ને, તેમાંથી ફળોના નામ છુપાયેલા છે. તમે ફળ ખાઓ છો ને? સફરજન, કેળા, કેરી, અંજીર, દ્રાક્ષ, નાસપતી, અનાનસ, નારંગી, મોસંબી, એવા જે તમે ફળ ખાઓ છો ને, તો એ ફળના નામ આમાં છુપાયેલા છે. તો આપણે એ નામ શોધવાના છે. અને અહીંયા આ ખાના દોર્યા છે ને, તેમાં લખવાના છે. તો ચાલો આપણે શોધીએ. કેવી રીતે શોધવાનું છે તે જોઈએ. જુઓ, પહેલા શું કરવાનું, આપણે પહેલી લાઈનથી જોવાનું અને જે શબ્દો હોય તેની આજુબાજુ આપણે જોવાનું કે કયો શબ્દ છે. શબ્દો બને છે, એવું ફળનું નામ બને છે તે શોધવાનું છે. ચાલો, તો પહેલી લાઈનથી આપણે જોઈએ. જો જ કે એવું કંઈક આવે, ના આવે. ઠરી એવું કંઈક આવે, ના આવે. તો એવી રીતે આપણે શોધવાનું છે. ચાલો, પહેલી લાઈનમાં એવું કંઈક છે કે આજુબાજુ સાથેના શબ્દો સાથે મેચ થાય છે, નથી થતું. જુઓ, આ બીજી લાઈનમાં જોઈએ હવે. તો કે પછી બાજુમાં જુઓ, રી, કેરી શબ્દ ફળ થયો ને. હા, તો આપણે એની ફરતે ગોળ કરીશું આ રીતે. જુઓ, આપણને એક કેરી શબ્દ મળી ગયો ને, તો આપણે હવે એને નીચે લખી દઈશું. આ રીતે કેરી મળી ગયો ને. હવે આપણે બીજો શબ્દ શોધીએ, બીજા ફળનું નામ શોધીએ. ચાલો, અહીંયા કેરી કર્યું ને, હવે આગળ જોઈએ. જા, એવું જાટ એવું બને, જાફા એવું કઈ બને, નહીં બને. તો આગળ જોઈએ. ચકા, રસી એવું કંઈક બને, ના બને. હવે પછી અહીંયા જોઈએ, જો મોસ, મોસંબી, મોસંબી બની ગયું ને શબ્દ. તો એની ફરતે આપણે ગોળ કરીશું. મોસંબી તમે ખાઓ છો ને? હા, આપણને બીજા ફળનું નામ મળી ગયું. હવે આપણે લખી દઈશું. જુઓ, હવે આપણે ત્રીજી લાઈન જોઈશું. મ જા એવું કંઈક બને, નહીં બને. ને મ ટ ફ એવું કંઈક બને, ના બને. કાળ, ના બને એવું. સીતા ફળ, સીતાફળ આવે ને. હા, તો એની
ફરતે આપણે ગોળ કરીશું. જોયું, સીતાફળ બની ગયું ને. હવે આપણે નીચે લખી દઈશું. જોયું, આપણને એક બે અને ત્રણ ફળ તો મળી ગયા ને. જુઓ, ચોથી લાઈનમાં આપણે જોઈશું તો જાતા એવું આવે ના આવે. જા મ ફળ, અરે વા, આપણને એક બીજું ફળનું નામ મળી ગયું. ચાલો તે એની ફરતે આપણે ગોળ કરીશું. મળી ગયું ને આપણને એક નામ. કયું નામ મળ્યું કહો જોઈએ. હું ગોળ કરું છું તે જામ ફળ. તો હવે આપણે અહિયાં લખી દઈશું. બરાબર ને? ચલો હવે તમારા માંથી મને કોણ કહેશે? જુઓ તો, તમને દેખાય છે કોઈ ફળ નું નામ? હા, ચલો હવે આ પાંચમી લાઈન આપણે જોઈશું. તમે ધ્યાનથી જોજો. હા, ચલો તા હા એવું બને ના બને. ન સ ના બને. ચીકુ, ચીકુ આવે ને. હા, તો ચીકુ ફરતે આપણે ગોળ કરીશું. જુઓ, આપણને પાંચમું ફળનું નામ પણ મળી ગયું. હવે અહિયાં લખી દઈએ ચીકુ. બરાબર? ચલો આગળ જઈએ. હવે આ લાઈનમાં તો હવે કશું ના આવે. પૂડા એવું આવે, ફળ નહીં આવે. લાખુ ના આવે. ચલો એની પછીની લાઈન જોઈશું. હા કે આવે ના આવે. આગળ જોઈએ. જો દાઢમ આવે ને, તો એની ફરતે ગોળ કરીશું અને નીચે લખી દઈશું દમ. ચલો હવે આગળ જોઈએ. આ લાઈનમાં તો કશું નથી. હવે આ લાઈન જોઈએ. કેયા ના આવે. કેળા, કેળા આવે ને. તો કેળા ફરતે ગોળ કરીશું. જુઓ, આપણને કેટલા બધા નામ મળી ગયા ને. હવે એક નામ તમારે શોધવાનું છે. ધ્યાનથી જોજો. હા, ચલો આ લાઈનમાં હવે કોણ કહેશે? હા, તમે બોલો. સરસ, બોર. આપણને તો આઠમું નામ પણ મળી ગયું. તો આપણે અહિયાં લખી દઈએ. જુઓ, આપણને બધા નામ મળી ગયા ને. ચલો હવે આપણે એકવાર નામ વાંચીએ. હા, કેરી, કેરી. મોસંબી, સીતાફળ, જામફળ. ચીકુ, દાડમ, કેળા અને બોર. આપણને આટલા બધા નામ મળી ગયા ને. બાળ મિત્રો, જોયું ને આ કોષ્ટક માંથી આપણે ફળના નામ બધા શોધી કાઢ્યા ને. હવે એ જ રીતે આપણે બીજી પ્રવૃત્તિ કરીશું. જુઓ, આ જોડકા જોડવાના છે. તો અહીં આ બધા ફળ આપ્યા છે અને આ બાજુ ફળના ઝાડ આપ્યા છે. એટલે આ ફળ આ ઝાડ પર થાય તો ફળને ઝાડ સાથે જોડવાના છે. જુઓ, આ શું છે? કેળા. હા, તો કેળાને સાની સાથે જોડેલું છે? કેળ સાથે. સાની સાથે? કેળ સાથે. એવી જ રીતે આપણે આ બીજા ફળ ને એના ઝાડ સાથે જોડવાના છે. જો આ શું છે? આ નારિયેળ પાણી.
તો એ નારિયેળ પાણી સાના પર થાય? નારિયેળ સાની પર થાય? નારિયેળી પર. તો અહી નારિયેળી ક્યાં છે જો તો? આ રહ્યું. તો આપણે એને નારિયેળી સાથે જોડીશું. જો આ રીતે. હવે જો, અરે આ શું છે લાલ લાલ? સફરજન છે. તો સફરજનને સાની સાથે જોડીશું? જુઓ તો આ બાજુ ક્યાં છે સફરજનનું ઝાડ? તમને દેખાય છે? આ રહ્યું. તો એને સફરજન સાથે ના ઝાડ સાથે જોડી દઈશું. અરે આ શું? ખાટું મીઠું લાગે તે? દ્રાક્ષ છે. જુઓ તો દ્રાક્ષ આના પર થતી હશે હવે આ બેમાં. દ્રાક્ષના તો વેલા હોય ને, તો એને આ વેલા સાથે જોડીશું. હવે શું બાકી રહ્યું? કેરી. તો જુઓ તો કેરી દેખાય છે આ બાજુ? આ રહી કેરી, આંબાનું ઝાડ. તો એને આંબાના ઝાડ સાથે જોડીશું. જો આપણે ફળ અને તેના ઝાડ સાથે આપણે જોડી દીધા ને, તો આપણા જોડકા જોડાઈ ગયા ને. તમને સમજ પડી ને? બાળકો, ચાલો હવે તમારામાંથી મને કોણ કહેશે આજે આપણે શું શીખ્યા? કહો જોઈએ. કોષ્ટક માંથી ફળના નામ શોધ્યા અને ફળ અને ઝાડના જોડકા જોડ્યા, બરાબર ને? તમને ખ્યાલ આવી ગયો ને? તો એવી રીતે તમે ન્યૂઝપેપર માંથી એવા કોષ્ટક આવે છે તેમાંથી નામ શોધીને ગોળ કરવાની પ્રવૃત્તિ કરજો. આપણે ફરી મળીશું. આવજો.